वार्ता चतुर फेरियो। एक फेरियो हतो, ते गामे गाम फरतो अने टोपियो वेचतो। एक फेरियो हतो, ते गामे गाम फरतो अने टोपियो वेचतो। उनाळाना दिवसो हता, बपोरनो समय हतो। फेरियो जंगलमां फरतो हतो, तेने भूख लागी हती। हवे उनाळाना दिवसमां खूब तड़को हतो अने फेरियो जंगलमां फरतो हतो अने तेने शुं लागी? भूख लागी हती। ते एक घटादार झाड़ नीचे बैठो साथे लावेलू भाथू खाधू। एक सरस मजानू घटादार वृक्ष जो एना नीचे बेसी गयो अने भाथू एटले के जमवानू। तेने साथे लावेलू भाथू तेने खाधू अने पाणी पीधू। पछी टोपियोनू पोटलू बाजू पर मूकी आराम करवा आडो पड्यो, એટલે કે ઝાડ નીચે સૂઈ ગયો। થોડી વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો। થોડી જ વારમાં એને ખૂબ જ નીંદર આવી ગઈ। ઘસઘસાટ એટલે કે ખૂબ જ નીંદર એને આવી ગઈ। ઝાડ પર વાંદરા હતા, ફેરિયાને ઊંઘતો જોઈને તે નીચે આવ્યા। તેમણે પોટલું જોયું અને ખોલ્યું। એણે જે ઝાડ નીચે સૂતો હતો તે ઝાડ પર શું હતા? વાંદરા હતા। આ વાંદરાએ જોઈ લીધું કે ફેરિયો તો ઊંઘે છે, તેથી ઊંઘતો જોઈ અને તે લોકો નીચે આવ્યા અને બાજુમાં પડ્યું પોટલું જોયું અને તેને ખોલી નાખ્યું અને એમાંથી એક એક ટોપી લઈ તેઓ ઝાડ પર ચડી ગયા। પોટલું ખોલી અને તેમાં જે ટોપીઓ વેચવા માટે જે ફેરિયો નીકળ્યો હતો એ ટોપીઓ લઈને તેઓ તો ઝાડ પર ચડી ગયા। તેઓ ટોપીઓ માથે મૂકી એકબીજા સામે જોઈને દાંતિયા કરવા લાગ્યા। હવે ટોપીએ શું કરી? એ લોકોએ માથા ઉપર પહેરી લીધી અને દાંતિયા કરવા લાગ્યા। દાંતિયા કરવા લાગ્યા એટલે કે મજાક કરવા લાગ્યા, મસ્તી કરવા લાગ્યા। સામ સામે શું કરવા લાગી ગયા? રમત કરવા લાગી ગયા। ક્યારે? જ્યારે ફેરિયો ઊંઘતો જોઈને જોયો, ઝાડ નીચે ફેરિયો ઊંઘે છે, ત્યારે તેઓ બધા વાંદરાઓ નીચે આવીને પોટલું ખોલી અને બધી ટોપીઓ લઈને મસ્તી મજાક કરવા લાગી ગયા। અવાજ થતાં ફેરિયો જાગી ગયો। હવે વાંદરાઓ મસ્તી કરવા લાગ્યા તો અવાજ થયો અને ફેરિયો જાગી ગયો। તેણે ટોપીઓનું પોટલું ખાલી જોયું। હવે તેણે જોયું કે ટોપીઓનું પોટલું તો ખાલી છે, ટોપીઓ બધી ક્યાં ગઈ? તો એક શોધવા લાગ્યો, તેણે ઝાડ પર જોયું। હવે તેણે ઝાડ પર જોયું તો વાંદરા ટોપીઓ પહેરીને દાંતિયા કરતા હતા, એટલે કે વાંદરા ટોપીઓ પહેરીને આમ તેમ મસ્તી કરતા હતા, તે જોતો હતો। ફેરિયો ચતુર હતો, ફેરિયો તો ખૂબ જ હોશિયાર હતો। તેણે એક યુક્તિ કરી, એટલે કે વિચાર્યું તેણે। તેણે પોતાના માથેથી ટોપી હાથમાં લીધી। હવે ફેરિયાએ શું કર્યું કે માથા ઉપર ટોપી પહેરેલી હતી ને, તેણે પોતાના હાથમાં લઈ લીધી, માથા ઉપરથી હાથમાં લઈ લીધી। બધા વાંદરાઓએ પણ ટોપી હાથમાં લીધી, બધા વાંદરાઓએ પણ હાથમાં ટોપી પહેરી લીધી હતી। તે ફેરિયાને જોઈને શું કર્યું? તે વાંદરાઓએ પણ ટોપી હાથમાં લીધી। પછી ફેરિયાએ પોતાની ટોપી જોરથી નીચે ફેંકી। ફેરિયાએ યુક્તિ કરી, શું કરી? માથા ઉપર ટોપી હતી તે પોતાના હાથમાં લઈ અને જોરથી નીચે ફેંકી, તો વાંદરાઓએ પણ પોતાની ટોપીઓ નીચે ફેંકી દીધી। શું કર્યું? વાંદરાઓએ પોતાની ટોપીઓ જે હાથમાં લીધી હતી તેણે પણ ફેરિયાને જોઈને બધી ટોપીઓ નીચે ફેંકી દીધી, કેમ કે વાંદરાઓ તો નકલ જ કરતા હોય, તો વાંદરાએ પણ ફેરિયાને જોઈને શું કરી? નકલ કરી। ત્યારબાદ ફેરિયાએ ફટાફટ ટોપીઓ એકઠી કરી, એટલે કે જેટલી વાંદરાઓ ટોપી જમીન પર ફેંકી હતી એ બધી ટોપીઓ ફેરિયાએ ફટાફટ ટોપીઓ એકઠી કરી અને ફરીથી પોટલું બાંધી દીધું। પછી મનમાં ખુશ થતો તે ત્યાંથી વિદાય થયો, એટલે કે ફટાફટ પોટલું બાંધી દીધું અને ત્યાંથી ખુશ થતો ત્યાંથી ચાલ્યો ગયો। બોધ, તો આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે? તો આ વાર્તા પરથી બોધ મળે છે કે યુક્તિપૂર્વક કામ કરવાથી કામમાં સફળતા મળે છે, એટલે કે આપણે ચતુરાઈથી યુક્તિથી આપણું મગજને દોરાવીને કામ કરવાથી કામમાં સફળતા મળે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમને પણ તમારા કામમાં સફળ થવું હોય તો યુક્તિપૂર્વક બધું કામ કરવું જોઈએ, આમ તેમ જેમ તેમ કામ કરવું જોઈએ નહીં। અગર ફેરિયો ચતુર ના હોત અને યુક્તિ ન કરી હોત તો વાંદરાએ ટોપી પાછી આપત ના આપત ને, તો બધી એની ટોપીઓ વાંદરાઓ લઈ લેત, તો એણે યુક્તિ કરી તો યુક્તિથી તેને વાંદરાઓ પાસેથી બધી ટોપીઓ પાછી મળી। એટલે આ વાર્તા પરથી બોધ મળે છે કે યુક્તિપૂર્વક કામ કરવાથી કામમાં સફળતા મળે
છે. થેન્ક યુ.